ગુજરાતની અંદર અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે. અત્યારે આજે કામરેજ 158 વિધાનસભા જેના ઉમેદવાર પપ્પુભાઈ પાંખુરિયા છે અને કામરેજની અંદર પહેલી વખત જે ત્રિપાંખીયો જંગ જામ્યો છે ત્યારે કામરેજની જનતા આ ચૂંટણી વિશે શું મંતવ્ય આપે છે તે આપણે જોઈએ. કામરેજ 158 વિધાનસભાની જે ચૂંટણી યોજાઈ રહી છે માં ત્રિપાંખીયો જંગ છે, શું લાગે છે કોણ વિન થશે? ત્રિપાંખીયો જંગ છે આ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો. અમારા પાનના ગલ્લા ઉપર ચર્ચા થાય છે ભરોસાની સરકાર ભાજપ આવશે એવું અમારું અને અમારા ગ્રાહક મિત્રોનું કહેવું છે. થેન્ક યુ. ત્યાં જે કામરેજની અંદર 158 વિધાનસભા જે છે એમાં ત્રણ પાકી જે જંગ જામી ગયો છે ભાજપ કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી, આપને શું લાગે? મને તો ભાજપ જ લાગે છે. પહેલેથી તો આપને ખબર જ છે કે ગુજરાત હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે અને હંમેશા રહેવાનો છે. અને આપવાળાએ તો દિલ્હી સરકારમાં ખબર જ છે, આપણે રોજ ન્યૂઝ જોઈએ જ છે કે દિલ્હી સરકારને હું આપ્યું છે એ તમને ખબર જ છે અને ઉજાગર જ છે. અને મોદી સાહેબના ઇન્ટરનેશનલ કામો, એની બધી ચર્ચાઓ કે આજે ભારતનું નામ મોદી સાહેબે G20માં રોશન કર્યું, બ્રિટન સરકાર જ મોદી સાહેબને જો નમી ગઈ હોય તો આપણું તો શું છે. અને દેશ બચાવવો હોય તો આપણે મોદી સાહેબ જ જોઈએ, ઘરની જરૂર નથી. અને જે એમ કહે છે કે ભાવ વૈધા અને હાલની તારીખમાં અત્યારે હું એક વર્ષ યુકે લેસ્ટરમાં લંડનમાં રહીને આવ્યો છું સાહેબ, મને ખબર છે ત્યાં કેવી મોંઘવારી છે, છતાં પણ એ લોકો ટોટલી વસ્તુનો ટેક્સ આપે છે. આપણા ભારતની અંદર કેટલા ટકો ટેક્સ? 3% ટેક્સ નથી આપતા. અને એમ કે મોદી સાહેબ ખરાબ તો એ ખોટી વાત છે, પણ તમે જાણો, જુઓ, પછી આગળ વધો. પહેલાં દેશનું વિચારો. દેશનું નહીં વિચારો તો જેમ 35 ટુકડા કર્યા ને આપણી દીકરીઓના, એમ 35 ટુકડા રોજ થતા રહેશે. આ વિધર્મીઓ આપને જીવવા નહીં દેશે. કદાચ આચી જાઓ અને સુધરી જાઓ. ભાજપને આગળ કરો, ઘરનો જોવો, દેશ જોવો. દેશ બચશે તો આપણું ભારત બચશે. દેશ નહીં વગર કાંઈ નહીં.